ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ અને રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ પડ્યો. મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોએ વાવણી કરી લીધી. ગુજરાતમાં 9 જૂનના રોજ દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું ચોમાસું આગળ વધ્યું અને 20 જૂન સુધી તો સમગ્ર ગુજરાતને આવરી લીધું. જોકે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું છે. તો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે વરસાદ, કયા જિલ્લામાં વરસાદ બંધ થશે તથા રાજ્યમાં ચોમાસું કેમ નબળું પડ્યું. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં નહીં પડે તેના પર નજર કરતા પહેલા એ જોઈ લઈએ કે ચોમાસું નબળું કેમ પડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં ચોમાસાની ગતિવિધિઓ ધીમી પડી રહી છે, એટલે કે ચોમાસું નબળું પડી રહ્યું છે. હાલ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત તથા દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બાકીના રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી રહી છે, તેમાં ગુજરાતમાં તો મોટાભાગના વિસ્તારોમાં હવે વરસાદ બંધ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવતા પવનો નબળા પડતા રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે. ઉપરાંત વાતાવરણમાં કેટલાક ફેરફારોને કારણે વરસાદ હાલ ઓછો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ આવનારા દિવસોમાં વધારે ધીમી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડવાની શક્યતા છે. 24 જૂનના રોજ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે માત્ર 2 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં અમરેલી અને ભાવનગરમાં 24 જૂનના રોજ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. આગાહી છે તે મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હાલ પૂરતો વરસાદ વિરામ લેશે. કેટલાક વિસ્તારોમાં સાવ હળવો વરસાદ થઈ શકે છે. જે ખેડૂતોએ વાવણી કરી લીધી છે તેમના માટે આ જરા માઠા સમાચાર છે. હવે વાવણી બાદ વરસાદને બદલે તડકો પડવાની શક્યતા વધારે છે. જે પ્રમાણે હવામાન વિભાગ પાસેથી માહિતી મળી છે તે મુજબ રાજ્યમાં 25 જૂન બાદ ચોમાસાની ગતિવિધિ સાવ નબળી પડી જવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 25 જૂન બાદ વરસાદ વરસતો બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે. આગાહી મુજબ જોઈએ તો જો આજ પ્રમાણે સ્થિતિ રહી તો 26 જૂનથી માત્ર નવસારી અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં જ વરસાદની શક્યતા જણાઈ રહી છે. રાજ્યના બાકી જિલ્લાઓમાં ચોમાસાની કોઈ અસર દેખાશે નહીં, એટલે કે વરસાદની ગતિવિધિ નહિવત થઈ જશે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ થઈ ગયો છે અને હજુ પણ આ વિસ્તારોમાં વરસાદ આવે તેવી શક્યતા ઓછી છે.